બોલવાનો જે બનાવ બન્યો છે, સૌપ્રથમ તો એમને હું વખોડી કાઢું છું. કાયરતાપૂર્ણ, માનવતા વિહોણો અને ભારતને નબળા કરનારા પરિબળોનો, માનસિકતા ધરાવનારા લોકોનો આ હુમલાને ભારત એક થઈ અને આતંકવાદ સામે લડશે. શહીદ થનાર સૌ જવાનોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર દેશની એક લાગણી છે કે એમની શહાદત એડે જવા નહીં દઈએ અને આતંકવાદ સામે આખો દેશ એકજૂટ થઈને આ દેશની અખંડિતતા, એકતા, સાર્વભૌમત્વ માટે આ જંગ અને આ લડાઈ આપણે સાથે મળીને લડીશું. વિધાનસભાના સત્રમાં આજે કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય કર્યો છે કે સત્રના પહેલે દિવસે શોક પ્રસ્તાવ પારિત કરીને શહીદોના માનમાં વિધાનસભાને મુલતવી રાખીશું અને ત્યાર પછી બીજા દિવસથી સંપૂર્ણ કામકાજ વિધાનસભાનું રૂટિન મુજબ ચાલશે.